वला कुव्वत इल्ला बिल्लाहिल अलियल अज़ीम। हस्बुनल्लाहु व नइमल वकील, नइमल मौला व नइमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, वस्सलातु वस्सलाम अला अशरफिल अंबियाए वल मुरसलीन, नबीना हबीबना व शफील मुज़नबीन व रहमतुलिल आलमीन अबिल कासिम मुहम्मद। रब्बिश्रहली सदरी वयस्सिरली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अल्लाहुम्मा कुल्ले वलीयका लहुज्जत इब्निल हसन सलवातुका अलैहि वाला आबाई फी हाज़िहि साते वफी कुल्ले सा वलियं व हाफिज़ं व क़ाइदं व नासिरा व दलीलं व ऐना हत्ता तुस्किनहू अर्ज़का तौआ व तुमत्तिअहू फीहा तवीला। अल्लाह मोहम्मद वाले मोहम्मद व अज्जिल फ़रजहुम फ़रजना बहम व अलाहले बैत तय्यबीन ताहरीन अलमासूमीन अलमज़लूमीन वलानतुल्लाहि अला अदाइहिम अजमईन। अम्मा बादु, फ़क़द क़ालल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिल हमीद व क़ौलहुल हक़, बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ाला रसूलुल्लाहि सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम, या अली अंत व शियतका हुमुल फ़ाइज़ून। अल्लाहुम्मा सल्लि अला मोहम्मद वाले मोहम्मद वज्जिल फरजहुम फरजना बे। शुरू करूँ छू अल्लाह नाम थी जे रहमान ने रहीम छे मुंतज़राने इमाम ज़माना अज्जल्लाहु ताला फरजहु शरीफ। सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। सर्वे वखाणी परवरदिगारे आलमना माटे के जेना माटे चौथा इमाम इमाम ज़ैनुल आबिदीन अलैहिस्सलाम सहीफे कामिलानी दुआओं में फरमावे छे के सर्वे वखाण परवरदिगारे आलम माटे के जे सौथी पहलो छे अने एना पहला कोई नथी अने जे सौथी आखर एटले सौथी छेले छे एना पछी कोई नथी। जोवा माटे खरेखर आपणी आँखों एनी ताकत नथी राखती, दृष्टिए ताकत नथी राखती कि आपणे परवरदिगारे आलम ने जोईए अने एनी हमदो सताईशनी मंजिल पर आपणे क्यांथी आवशुं, एनो शुक्र क्यांथी अदा करशुं। જ્યારે કે ઝબાન તો ઝબાન આપણી ફિક્ર બી આજીઝ છે, તો આવા બહેતરીન શબ્દો જે ચોથા ઇમામ અલી સલામે સૈફે કામિલાની દુઆઓમાં ફરમાવ્યા છે એના પરથી ખરેખર અંદાજો આવે છે કે હકીકી માયનોમાં આપણે પરવરદિગારે આલમનો શુક્ર અદા નથી કરી શકતા। પણ આવો આપણે પરવરદિગારે આલમનો શુક્ર અદા કરીએ કે તેણે અહલે બૈત અલે મુસલામની મોહબ્બત આપી છે, આ ફરશે અઝા આપણને નસીબ કરી છે। તો આપણે દુઆ કરીએ કે પરવરદિગાર તો અમારી આ કલીલ ઇબાદત મજલિસને કાબિલે કબૂલ ફરમાવજે, અને સાથે સાથે આપણે દુઆ કરીએ જમાનાના ઇમામ પાસે કે આપણને તૌફીક આપે કે આપણે બહેતરીન અઝાદારી કરીએ અને બહેતરીન અઝાદાર બનીએ। આ દુઆની કબૂલિયત માટે બલંદતરીન સલાવાત અલ્લાહુમ્મા સલ્લે અલા મોહમ્મદ વાલે મોહમ્મદ વજ્જિલ ફર। મજલિસની શરૂઆત આપણે પૈગંબરે ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વઆલિહી વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લે અલા મોહમ્મદ વઆલે મોહમ્મદ વજ્જ, એની હદીસથી કરશું કે જેમાં પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અલી અલૈહી સલામને ફરમાવે છે કે એ અલી, તમે અને તમારા શિયા જ કામયાબ છે, એ અલી તમે અને તમારા શિયા કામયાબ છે। તો આપણને આ હદીસ પરથી અંદાજો આવી રહ્યો છે કે પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે કહી દીધું છે કે શિયા અલી અલૈહી સલામના જે છે એ કામયાબ છે। તો તમે અને તમારા શિયા એટલે અલી અલૈહી સલામ અને એના શિયા કેવા છે, કામયાબ છે। શિયાનો મતલબ શું છે તો આપણે બધાને ખબર છે કે આપણે બધા શિયા છીએ, એટલે શિયાનો મતલબ આપણે જાણીએ છીએ કે શિયા એટલે બારા ઇમામને માનવાવાળા પેરવકાર। અને આ સાથે સાથે આપણને ખબર છે કે ખાલી બાર ઇમામ, ચૌદ માસૂમ, અહલે બૈત અલે મુસલામને માની લેવું કાફી નથી, આપણે એની જાતને તો માનીએ જ છીએ પણ સાથે સાથે એની વાતને પણ માનવું જ જોઈએ અને આપણે એની ઇતાત કરવી જોઈએ, ફરમાબદારી કરવી જોઈએ અને એ જે બતાવેલ રસ્તો છે એની પર ચાલવું જોઈએ। આવો આપણે જોઈએ કે શિયા કેટલા ખુશકિસ્મત છે અને શિયાના ફઝાઇલ શું છે।
અને ખરેખર આપણને ખ્યાલ આવશે કે શિયા કઈ રીતે કામયાબ છે. તો આ કિસ્સો જે છે બશારતુલ મુસ્તફા, ઇમામુદ્દીન તબરી ઇમામી લખે છે કે એક દિવસ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ખૂબ ખુશ થતા થતા અલી અલૈહી સલામ પાસે આવ્યા, એમને સલામ કરી. અને જ્યારે હઝરત અલી અલૈહી સલામે કીધું કે એ રસૂલે ઇસ્લામ, આપ એટલા બધા ખુશ કેવી રીતે છો, તમે શા માટે એટલા બધા ખુશ છો, મેં તમને કોઈ દિવસ આટલા બધા ખુશ નથી જોયા, ત્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહે છે કે એ અલી, હું તમને ખુશખબરી સંભળાવવા આવ્યો છું. હમણાં જનાબે જિબ્રાઇલ નાઝિલ થયા હતા અને અલ્લાહ સુબહાનહુ તઆલાએ સલામ બાદ ફરમાયું છે કે આપ અને અલી અલૈહી સલામ જે છે એને બશારત છે, આપ અને અલી અલૈહી સલામને બશારત છે. તો શું બશારત આપી? કે આપના તમામ શિયાઓ, અલી અલૈહી સલામના અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના તમામ શિયાઓ, ચાહે એ ફરમાબદાર હોય કે ગુનેહગાર હોય, તમામના તમામ જન્નતી છે, તમામના તમામ જન્નતી છે. આપણે સાંભળી લીધું, પણ હઝરત અલી અલૈહી સલામે જેવું આ સાંભળ્યું તરત જ સજદો કર્યો અને સજદામાં શુક્ર અદા કર્યું અને કહ્યું કે પરવરદિગાર, તું ગવાહ રહેજે કે મારી અડધી નેકી જે છે એ મારા શિયાઓને આપી દીધી છે. ત્યારે જેવી રીતે ઇમામ હસન અલૈહી સલામ જોવે છે, તો ઇમામ હસન અલૈહી સલામ પણ તરત જ શુક્રના સજદામાં ચાલ્યા ગયા અને તરત જ શુક્રના સજદામાં જઈ અને પછી આપે પણ કહ્યું કે ખુદા ગવાહ છે કે હું મારી અડધી નેકીઓ મારા વાલિદના શિયાઓના નામ પર કરી દઉં છું. ત્યારે જે છે ઇમામ હુસેન અલૈહી સલામ પણ આગળ વધે છે, એ પણ શુક્રનો સજદો કરે છે, એ પણ એ જ કહે છે કે એ પરવરદિગાર, હું મારી અડધી નેકીઓ મારા શિયા એટલે કે અલી અલૈહી સલામના શિયાઓને આપી દઉં છું. હવે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહે છે કે તમે બધા મારા કરતાં વધારે સખી નથી, હું પણ જે છે મારી અડધી નેકીઓ શિયાઓને આપી દઉં છું. ત્યારે પરવરદિગારે આલમની અવાજ આવી કે તમારી સખાવત અને તમારો કરમ એ મારા કરતાં વધારે નથી, એટલે અલી અલૈહી સલામના શિયાઓ જે છે એના બધા જ ગુના હું માફ કરું છું. સલવાત અલ્લાહુમ્મા સલ્લે અલા મહમ્મદ વાલે મહમ્મદ વજ્જિલ ફરજહુ ફરજન. આ સાંભળી રિવાયત આપણે ખૂબ જ ખુશ થયા કે અલ્હમ્દુલિલ્લાહ, શિયાઓ કેટલા ખુશકિસ્મત છે, એ કઈ રીતે કામયાબ છે કે અહલે બૈત અલૈહિમુસ સલામ ખરેખર અલી અલૈહિસ સલામ, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, ઇમામ હસન, ઇમામ હુસૈન અડધી અડધી નેકીઓ શિયાને આપી રહ્યા છે અને સાથે સાથે અલ્લાહ સુબહાનહુ તઆલાએ માફ પણ ગુનાહ કરી દીધા અને કીધું કે બધા શિયા કેવા છે, જન્નતી છે, ચાહે ગુનેગાર હોય કે ફરમાબદાર હોય. પણ અઝીઝો, શિયા કહેવાય કોને? આપણે શિયા તો છીએ, પણ શું આપણે દાવો કરી શકીએ કે આપણે શિયા છે? આવો એના માટે આપણે કિસ્સો સાંભળીએ. આ કિસ્સો આઠમા ઇમામ અલી રઝા અલી સલામના જમાનાનો છે. અલ્લાહુમ્મા સલ્લે અલા મહમ્મદ વાલે મહમ્મદ વજ્જ. જ્યારે આઠમા ઇમામ અલી સલામ વલી અહદ બન્યા હતા ત્યારે એમના મકાન પર એક શિયાઓનું ટોળું આવ્યું, એક સમૂહ આવ્યું અને એમને જે છે એ આઠમા ઇમામ અલી સલામના જે દરબાન હતા એમને કહ્યું કે તમે આઠમા ઇમામ અલી સલામને જઈને કહી દો કે શિયાઓનું એક ટોળું જે છે એ તમારી મુલાકાત માટે આવ્યું છે. ત્યારે દરબારને જે છે એ આવીને કીધું કે આઠમા ઇમામ અલી સલામને કે શિયાઓનું એક ટોળું, અલી અલી સલામના શિયાઓનું એક ટોળું તમને મુલાકાત કરવા માટે આવ્યું છે. ત્યારે આઠમા ઇમામ અલી સલામે જે છે એ કહ્યું કે તમે એમને કહી દો કે હું હમણાં થોડો કામમાં છું, એ લોકો ચાલ્યા જાય. હવે એ લોકો પાછા ચાલી ગયા. બીજા દિવસે પાછું એ ટોળું આવ્યું શિયાઓનું અને આવીને એ પાછું ખાદિમને કહે છે કે તમે આઠમા ઇમામ અલી સલામની ખિદમતમાં અર્જ કરો કે અમે અલી અલી સલામના શિયાઓ છે ને અમે અલે મહમ્મદ વચ્ચ. તો એ આખું ટોળું જે છે એ ફરી બીજી વખત આવ્યું, આવીને ખાદિમને કહે છે તમે આઠમા ઇમામને કહો. આઠમા ઇમામ અલી સલામે પાછું એ જ જવાબ આપ્યું કે આજે હું મુલાકાત નહીં કરી શકું, તમે એને પાછા ફેરવી દો. ખાદીમે ના પાડે કે આઠમા ઇમામ અલી સમાજે ના પાડે છે. એમ કરતાં કરતાં બીજો દિવસ, પછી ત્રીજો દિવસ, ચોથો દિવસ, આમ આમ કરતાં કરતાં બે મહિના થઈ ગયા. હવે આપણે વિચાર કરીએ કે અગર આપણા જમાનાના ઇમામ હોય ને આપણે 10 દિવસ લાગ લગાટ એમના ઘરે જઈએ અને એ મુલાકાત ન આપે તો પછી આપણે કેટલા દિવસ સુધી જઈ શકશું? બરાબર ને? આપણે વિચારશું ને કે આપણેથી શું થઈ ગયું છે, એવું કંઈ ગુનાહ થઈ ગયો છે, શું થઈ ગયું કે ઇમામ મુલાકાત નથી આપતા. એટલે આ લોકો 2 મહિના સુધી સતત આઠમા ઇમામના ઘર પાસે
પાસે રોજ આવતા, રોજ ખાદિમને કહેતા કે તમે આઠમા ઇમામ અલી સલામને કહો કે અમે ઝિયારત માટે આવ્યા છીએ, અમે મુલાકાત માટે આવ્યા છે. પણ આ જે છે આઠમા ઇમામ અલી સલામ મુલાકાત નહોતા આપતા. છેવટે પછી બીજો બે મહિના થઈ ગયા, 60 દિવસ થઈ ગયા. હવે 60મા દિવસે જ્યારે પાછા આવે છે તો ખાદિમને કહે છે કે આઠમા ઇમામને કહો કે અગર અમે આજે પાછા જશું તો દુશ્મન ઠેકડી ઉડાડશે અને અમારી શું ઇજ્જત બાકી રહી જશે. અમે લાગલગાટ 2 મહિનાથી આવે છે, તમે ઇમામને ઇલ્તેજા કરો કે આજ તો તે ઝિયારત કરાવે, મુલાકાત કરે. ખાદિમ જઈને આઠમા ઇમામને કહે છે, આઠમા ઇમામ કે સારું, બધાને આવવા દો. હવે બધા લોકો આવે છે તો સૌથી પહેલાં ઇસ્લામમાં શું છે કે જ્યારે આપણે એકબીજાને મળીએ તો શું કરીએ, સલામ કરીએ. તો આ લોકો જે છે એ સલામ કરે છે, આઠમા ઇમામ જવાબ નથી આપતા. અને આઠમા ઇમામ એ લોકોને બેસવાનું પણ ન કહ્યું, પણ આઠમા ઇમામ એક તરફ ઊભા રહી ગયા. હવે આ લોકો જે છે કે જે લોકો આવ્યા હતા એ લોકો કહેવા માંડ્યા કે એ ઇમામ, અમારેથી કાંઈ ભૂલ થઈ ગઈ છે, અમારેથી કાંઈ ગુનાહ થઈ ગયા છે, તમે અમારાથી કેમ નારાજ છો, તમે કાંઈક તો બતાવો કે અમારી ભૂલ શું છે. આઠમા ઇમામ અલી સલામ કીધું કે ખરેખર અલ્લાહ રસૂલ અને મારા જદ અલી અલી સલામ એ બધાની હું પૈરવી કરું છું, એના નકશે કદમ પર ચાલું છું, એ બધા તમારેથી નારાજ છે તો હું પણ તમારાથી નારાજ છું. પછી ઇમામે કુરાનની એક આયત પડી કે અગર તમે જે છે એ ગુનાહ કરો છો તો ખરેખર આ ગુનાહના પરિણામ જ છે કે જેથી કરીને તમને જે છે એનો અંજામ દુનિયામાં ભોગવવો પડશે. એટલે કે ઇન્સાન જ્યારે ગુનાહ કરે છે તો એ ગુનાહના પરિણામે એ દુનિયામાં જે છે એને ભોગવવું પડે છે, અંજામ એ ભુગતશે. હવે આ આઠમા ઇમામે કીધું ત્યારે આ લોકોએ કીધું કે તમે અમને એ તો બતાવો કે અમારી ભૂલ શું છે, અમે શું કર્યું છે. ત્યારે આઠમા ઇમામ અલી સલામ કહે છે કે ખરેખર તમે લોકોએ દાવો જ એટલો મોટો કર્યો છે કે અમે અલી અલી સલામના શિયાઓ છે. અને પછી જે છે એ તમે લોકો આવો દાવો કર્યો છે જ્યારે કે તમે લોકો ઘણી બધી વખત નાફરમાની કરો છો, તમે ઘણી વખત ઇતાત નથી કરતા, તમારીથી વાજિબાતમાં કમી રહી જાય છે, તમે લોકો હુકુક જે ઇન્સાનોના મોમિનોના હક છે તે અદા નથી કરતા. અને પછી જે છે એ તમે એમ કહો છો કે અમે શિયા છે, જ્યાં તકૈયા કરવાનું છે ત્યાં તકૈયા નથી કરતા અને જ્યાં તકૈયા નથી કરવાનું ત્યાં તકૈયા કરો છો. અને વળી તમે એવો દાવો કરો છો કે અમે અલી અલી સલામના શિયા છે, તમને ખબર છે શિયા કોણ છે? પછી આઠમા ઇમામે કીધું શિયા તો હસન છે, ઇમામ હુસૈન છે, જનાબે અબુઝર, જનાબે સલમાન, જનાબે મિગદાદ, જનાબે અમ્માર, મોહમ્મદ બિન અબુ બકર, આ બધા જ લોકો કે જેણે આખી જિંદગીમાં હરેક અલી અલી સલામના અને અહલે બૈત અલીમ સલામના ફરમાન પર અમલ કર્યો છે, આ બધા શિયા છે. જેણે આખી જિંદગી એક પણ ફરમાન પર અમલ ન કર્યો હોય એ લોકો એમ દાવો કરે કે અમે શિયા છે તો અમે કેમ કબૂલ કરી લઈએ? અને વળી તમે જે દાવો કર્યો છે એ તમારા અમલથી તમે સાબિત નહીં કરશો તો તમે બધા હલાક થઈ જશો. પણ અગર ખુદાની રહેમત સામેલે હાલ થાય તો અલગ વાત છે. બાકી તમે લોકોએ બહુ જ મોટો દાવો કર્યો છે કે અમે અલી અલી સલામના શિયા છે. હવે એ બધા સમજી ગયા કે ખરેખર આપણે દાવો કર્યો છે કે આપણે શિયા છે, પણ આપણા આમાં લેવા નથી કે ખરેખર આપણે શિયા કહેવાય. એટલે કહે છે કે અમને માફ કરો. આઠમા ઇમામ અલી સલામને બધા કહેવા માંડ્યા કે એ ઇમામ, તમે અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ, અમે હવેથી કહેશું કે અમે તમારા દોસ્ત છે, તમારા ચાહવાવાળા છે, તમારા મુહિબ છે. અને હવે અમે એમ કહેશું કે તમારા દોસ્તો સાથે અમે દોસ્તી કરીએ છીએ, તમારા દુશ્મનો સાથે દુશ્મની કરીએ છીએ, હવે અમે શિયા હોવાનો દાવો નહીં કરશું. ત્યારે જે છે આઠમા ઇમામ અલી ઇસ્લામ ખુશ થઈને કીધું કે બહુ સારું, ચલો તમે લોકો આવી જાઓ અને હવે તમે બેસી શકો છો, કેમ કે તમે લોકોએ માફી માંગી છે. જ્યારે તમે સાચો તોબા અને ઇસ્તિગફાર કર્યો છે તો અલ્લાહ સુબહાનહુ તઆલાએ તમને માફ કરી દીધા છે. અને કેમ કે અલ્લાહ સુબહાનહુ તઆલાએ માફ કરી દીધા છે અને તમે મારી સાથે મોહબ્બત કરો છો એટલે તમે બધા એહતરામના કાબિલ છો, આવીને બેસી જાઓ, મારા બહુ જ નજદીક બેસો. પછી ઇમામ પ્યારથી બધાને બેસાડે છે. પછી ખાદિમને કહે છે અહીં આવો. ખાદિમને કહે છે આ લોકો કેટલી વખત આવ્યા તમારી મુલાકાત માટે? તો ખાદિમ કહે છે કે 60 વખત આવ્યા હતા, 2 મહિના લગલગટ આવ્યા હતા. તો ઇમામ કહે છે ખાદિમ તમે 60 વખત આ લોકોને મારા તરફથી સલામ કહેજો. અને આ લોકો જે છે એ મુસાફર છે, સફર કરી રહ્યા છે ને, મને મળવા માટે આવ્યા હતા પણ મુસાફર છે, સફર કરવા માટે આ લોકો અમને નીકળશે, તો તમે આ બધાની હાજત જે કહી હાજત પૂરી કરી દો. અને સાથે સાથે તમે આ લોકો જ્યારે સફર પર અમને નીકળશે તો તમે આ લોકોને ઝાદેરા એટલે કે તમે ભાતું આપજો, આ લોકોને તોફાથી આપજો અને આ લોકોને જે માંગે એ તમે અર્પણ કરજો. એમ કહીને ઇમામ
ખુશ થઈ ગયા. તો આખી રિવાયત પરથી આપણને શું ખ્યાલ આવે છે કે આપણે કહીએ છીએ કે અમે શિયા છે, પણ આઠમામાં મેં શું સમજાયું કે શિયા ઇમામ હસન, ઇમામ હુસેન, આ બધા અલી અલૈહિસ્સલામ અને એ સહાબીઓ કે જે આખી જિંદગી મૌલાના અહલે બૈતના ફરમાનો પર અમલ કરે છે, એ લોકો એમ કહી શકે કે હા અમે શિયા છે. આપણે શું કહેવાનું છે કે આપણે કોણ છીએ? મુહિબ છે. આપણે બધા હદીસે કિસ્સા પડીએ છીએ ને, તો હદીસે કિસ્સામાં તમે માયના પડો છો એમાં બે શબ્દો આવે છે, શિયા અલગ આવે છે ને મુહિબ અલગ આવે છે, બરાબર ને? શિયા અલગ આવે છે અને મુહિબ અલગ આવે છે. શિયા એને કહેવાશે કે જે બધી જ અહલે બૈત અલૈહિમ સલામની વાતો માને ને એની પર અમલ કરે. અગર આપણે વાત નથી માની રહ્યા તો આપણે શિયા હોવાનો દાવો નથી કરી શકતા. આપણે કહેવાય છે શિયા, પણ સાચા શિયા ત્યારે બનશું જ્યારે આપણે એ બધી શિયાઓની સિફત અપનાવશું. તો ફઝાઇલે શિયા જ્યાં બહુ છે ત્યાં સિફતુ શિયા બી છે. આપણે ખરેખર સાચા શિયા બની અને આપણી કોશિશ હોવી જોઈએ કે જ્યારે જમાનાના ઇમામ આવે તો આપણે એનો ઇસ્તિકબાલ કરીએ, આપણે એના આવાન અનસાર તાબે અને ફરમાબદાર શિયામાંથી કરાર થઈએ. તો એના માટે આપણે આ આશ્રામમાં ઇન્શાલ્લાહ જાણશું કે સિફતુ શિયા કઈ છે ને કઈ રીતે આપણે જે છે શિયાની બધી જ જે ખરેખર એની ખુસુસિયાત છે તે અપનાવી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે જાણીએ કે માસુમીન અલીમ સલામે શિયાની સિફતોમાંથી પહેલી સિફત જે બયાન કરી એ બયાન કરી કે અમારો શિયા એ હોય છે કે જેની પાસે સૌથી વધારે જ્ઞાન હોય છે, ઇલ્મ હોય છે, સૌથી વધારે ઇલ્મ રાખવાવાળો અમારો શિયા છે. અને અગર તમે શિયાની ઓળખાણ જોવા માંગો છો તો જુઓ માશરામાં જેની પાસે સૌથી વધારે ઇલ્મ છે, જે સૌથી વધારે ઇલ્મ રાખતો હશે એ ખરેખર જ્યારે ઇલ્મ એની પાસે હશે તો એ અમારો શિયા હોય છે. એટલે કે શિયાની ઓળખાણ ઇમામે બતાવી છે, માસુમીને બતાવી છે કે અમારો શિયા એવો હશે કે જે સૌથી વધારે ઇલ્મ રાખતો હશે. તો આપણે અગર સાચા શિયા બનવું છે, માસુમીનના ફરમાન પર અમલ કરવું છે, તો આપણે પણ ઇલ્મ હાસિલ કરવું પડશે. અને આપણા બે ઝરિયા છે ઇલ્મ હાસિલ કરવાના, હિદાયતના બે ઝરિયા છે, એક છે કુરાન અને એક છે અહલે બૈત અલૈહિમુસલામ. આ બંનેથી આપણે જે છે ઇલ્મ હાસિલ કરી શકીએ છીએ. અગર આપણે કુરાન અરબીમાં પડશું તો આપણને સમજમાં નહીં આવશે, એટલે આપણે તરજુમો અને તફસીર પડશું. અને સાથે સાથે આપણે અહલે બૈત અલૈહિમુસલામ કે એમણે જે હદીસો બયાન કરી છે, એમના જે ફરમાન છે, એમના જે રિવાયતો છે, એ આપણે વાંચશું, આપણે મજલિસોમાં સાંભળશું. જેમ કે આપણે અહીંયા શું કરવા આવ્યા છે, બધા મજલિસ સાંભળવા અને ઇલ્મ હાસિલ કરવા, બરાબર ને? આપણે ઇલ્મ હાસિલ કરશું તો આપણને ખબર પડશે કે અહલે બૈત અલૈહિમુસલામનો મરતબો શું છે, આપણે એની મારિફત હાસિલ કરશું, એમના બતાવેલા જે બોધ વચનો છે, એમના બતાવેલી જે હદીસો છે એની પર આપણે અમલ કરશું. અને ઇલ્મ હાસિલ કરવા માટે ઇન્સાને હંમેશા કોશિશ કરવી જોઈએ. તો શિયાઓ એ છે કે જેની પાસે સૌથી વધારે ઇલ્મ હોવું જોઈએ. તો આપણે અઝાને ગિરામી મજલિસમાં આવીએ છીએ, મજલિસમાં આપણે ઘણું બધું સાંભળીએ છીએ, પણ જ્યારે આપણે મજલિસમાં સાંભળીએ ને તો એની પર આપણે અમલ કરવું જોઈએ. અગર આપણે અમલ કરશું, જેમ જેમ આપણે ઇલ્મ હાસિલ કરીએ એમ એમ જો આપણે અમલ કરશું તો અલ્લાહની તૌફીક શામિલે હાલ થશે. અને ક્યારે પણ આપણે એવું ન વિચારવું જોઈએ કે હું તો સાધારણ માણસ છું, સામાન્ય માણસ છું, ક્યાં અહલે બૈત ને ક્યાં હું. જો આપણે મજલિસે હુસૈનમાં આવીને જ્યારે ઇલ્મ હાસિલ કરીએ ને તો આપણને ખબર નથી ક્યારે અલ્લાહની તૌફીક શામિલે હાલ થઈ જાય ને આપણો મરતબો પણ એક મજલિસથી પણ બલંદ થઈ શકે છે, એક મજલિસથી પણ આપણે બદલાઈ શકીએ છીએ. એ કેવી રીતે? આવો આપણે ઇતિહાસમાં ઝાંકીને જોઈએ કે કરબલાઈ કાઝિમનો વાક્યો મળે છે. આ કરબલાઈ કાઝિમ કોણ હતા? આ કરબલાઈ કાઝિમ એ શખ્સિયત છે કે કરબલાઈ કાઝિમ જે છે એ ગામડામાં રહેતા હતા, ઇરાકના સારુક નામના ગામડામાં આ કરબલાઈ કાઝિમ રહેતા હતા. અને ત્યાં જે કરબલાઈ કાઝિમ જે ગામડામાં રહેતા હતા ને, એ ગામડામાં જે છે એ પોતે ખેતીવાડી કરતા હતા અને એ કિસાન હતા, એક ખેતર પર કામ કરતા હતા. એ ખેતર બીજાનું હતું. અને ત્યાં એવું થયું કે એ સારુક નામના ગામડામાં મદરેસો કાંઈ હતો નહીં, કોઈ જે છે એટલું બધું ઇલ્મ નહોતું એ લોકો પાસે, એ લોકોને એવી ખબર નહોતી પડતી. અને કરબલાઈ કાઝિમ તો એવા હતા કે કોઈ દિવસ મદરેસા ગયા જ નહોતા, કોઈ દિવસ મદરેસા ગયા નહોતા, એની પાસે તો સાવ જ ઇલ્મ નહોતું. અને એ જે છે એ ખેતીવાડી કરતા આખો દિવસ મહેનત મજદૂરી કરીને પોતાનું પેટ પાલતા હતા અને ખૂબ જ જે છે એ ગરીબ હતા. એવામાં એક આલિમે દીન ત્યાં મજલિસ પડવા માટે આવે છે. આલિમે દીન જ્યારે આવે છે, તબલીગ કરે છે, પ્રચાર પ્રસાર કરે છે, અહલે બૈત અલૈહિમુસલામની વાતો બયાન કરે છે. એક દિવસ આલિમે દીન મજલિસમાં એ લોકોને ફિકહ, ઇલ્મે ફિકહના મસલા મસાઇલ બયાન કરે છે. એટલે
એટલે કે તો આપણે તૌઝ્યુલ મસાઇલમાં મસલા હોય છે ને, તો આ આલિબેદીન એ લોકોને મસલા બયાન કરતા હોય છે. કેમ કે એ બધા જમીનદાર હતા, બધા પાસે જમીન હતી, બધા ખેતીવાડી કરતા હતા અને બધા ખેતર પર કામ કરતા હતા. એટલે આલિમે એ લોકોને ખેતરમાં જે લોકો કામ કરતા હતા, જે લોકોની જમીનો હતી, એના મસાઇલ બયાન કર્યા. એમાં આલિમેદીને બયાન કર્યું કે જો એટલી તમારી પાસે ઘઉંની નીપજ હોય, તો આટલું અગર તમારી પાસે ઘઉં હોય તો આટલા જે છે એ ઝકાતનું નિસાબ સમજાયું કે જો આટલા ઘઉં હોય તો આટલા નિસાબ ઝકાત થાય. અને આ ખુમ્સના મસાઇલ, ઝકાતના મસાઇલ અને ઝકાતના મસાઇલમાં એ પણ સમજાયું કે જો તમારી ઘઉંની નીપજ આટલી હોય ને જો તમે ઝકાત નહીં આપો, જો તમે ફોકરાઓનો હક નહીં આપો, તો તમારો માલ હરામ માલ કહેવાશે. અગર આપણે ખુમ્સ નથી આપતા તો આપણો માલ કેવો છે? હરામ. અને પછી અગર કોઈ ઝકાત ના આપે, ફોકરાઓનો હક ન આપે ને એ જ માલ ઘરે લાવે અને પછી એનાથી ઘર બનાવે અને પછી એ લિબાસ સિવરાવે અને પછી હવે એ ઘરમાં નમાઝ પડે, તો એને નમાઝ કબૂલ નથી. કેમ કે એનો માલ હરામનો છે. ન એનો ઘરમાં નમાઝ પડવી કબૂલ છે, ન એનો લિબાસ જે છે એ પણ હરામ છે. આ બધું જ્યારે સમજી જાય છે તો આ મોહમ્મદ કાઝિમ, જો જેટલું આપણે ઇલ્મ હાસિલ કરીએ ને તરત જ અમલ કરવાનું, જેટલું તમે ઇલ્મ હાસિલ કરીને અમલ કરતા જાઓશો એટલું જે છે આપણે રૂહાની બુલંદી મળતી જશે. હવે આપણે જોઈએ કરબલાએ કાઝિમ એટલું શીખ્યું ને, એટલે ઘરે આવીને એના પપ્પાને કીધું, એના પિતાને વાત કરી કે તમે છે ને ખુમ્સ કાઢો, ભલે ફકીર બી હોય ને તો પણ એને પણ એનો મસલો જાણવો જોઈએ કે કેટલું એની પાસે છે, કે જેથી કરીને એણે ખુમ્સ કેવી રીતે દેવાનું છે, ખુમ્સનો શું મસલા છે. એટલે એના પિતાને કહે છે કે તમે જે છે એ ખુમ્સના મસાઇલ જાણી લો, આલિમેદીન પાસે ખુમ્સ કાઢવું જોઈએ. એના પિતા કહે છે હું ખુમ્સ નહીં કાઢીશ, તો એ કહે છે કે તો હું પણ ઘરમાં નહીં રહીશ, કેમ કે જે ઘરમાં તમે ખુમ્સ નથી કાઢતા, અગર એ ઘરમાં હું રહીશ તો આ હરામનો માલ આવશે, એનાથી હું ખાઈશ, તો પછી મારી ઈબાદતો કબૂલ નહીં થશે. કેમ કે અગર હરામનો લુકમો કોઈના પેટમાં જાય છે તો 40 દિવસના એની નમાઝ કબૂલ થાય છે, ના એના રોઝા કબૂલ થાય છે, ના એની દુઆઓ મુસ્તજાબ થાય છે, તો પછી હું તમારી સાથે કઈ રીતે રહું? પછી જાય છે જમીનદાર પાસે કે જેની જમીનની ઉપર કામ કરતો હતો. જમીનદારને કહે છે કે તમે આલિમેદીનનું સાંભળ્યું ને, આટલી ઝકાત તમારે આપવી પડે, તમારી ઘઉંની નીપજ આટલી બધી છે, તમારે ઝકાતે આપવી પડશે અને સાથે સાથે તમારે ફોકરાઓનો હક પણ આપવો પડશે. અગર તમે એ નથી આપતા તો તમારો માલ હરામ છે ને એ હરામ માલથી તમે મને પગાર આપશો તો મારો માલ બી હરામ છે. તો એ ડરતા નથી. અમર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર કરે છે, પિતાને બી કહી દે છે ને જમીનદારને બી કહે છે. જમીનદાર કે તારે કામ કરવું હોય તો કામ કર, હું કાઢવાનો નથી ઝકાત, તારે કરવું હોય તો કર, હું ઝકાત નથી કાઢવાનો. તો કરબલાએ કાઝિમ કહે છે તો હું નોકરી છોડી દઉં છું, ઘર છોડી દીધું, નોકરી છોડી દીધી. એમ નથી વિચારતા કે ચલો હશે, એ લોકો નથી કાઢતા તો એ લોકો જવાબ આપે એની કબરમાં, નહીં. પોતે જમીનદાર પાસેથી જે છે એ નીકળી જાય છે, ત્યાંથી કામ પરથી નીકળી જાય છે. એના પિતાને કહી દે છે કે મને માફ રાખજો, તમે ખુમ્સ નથી કાઢતા, હું તમારા ઘરે તમારી સાથે નહીં રહી શકું. હિજરત કરે છે, એક બીજા ગામડામાં જાય છે. બહુ તકલીફો અને બહુ સબ્ર કરવું પડે છે, કેમ કે એટલું આસાન નથી. જેને દીન પર સાબિત કદમ ચાલવું હોય ને, મુસીબત તો આવશે ને આવશે જ તેના પર, બરાબર ને? પણ એણે નક્કી જ કર્યું છે કે ના, અલ્લાહની રાહમાં મને જેટલું ઇલ્મ મળ્યું છે એની પર તો હું અમલ કરીશ, ચાહે કાંઈ બી થઈ જાય. એટલે સબ્ર કરીને હિજરત કરે છે, બીજી નોકરી કરે છે અને મજદૂરી કરે છે, ખૂબ દુઃખના દિવસો વેડવે છે અને એ રીતે જિંદગી ચાલતી હોય છે. ત્યાં એક દિવસ એવું થાય છે કે એ જ સારુક ગામડામાંથી એક માણસ એને બોલાવે છે ફરી અને એને કહે છે તું ગામડે પાછો આવી જા. એ કહે છે કેમ? તો કહે છે કે તમે ગામડામાં આવી તો જાઓ, હું તમારા નામે એક નાનો એવો જમીનનો ટુકડો કરવા માગું છું, કેમ કે તમે બહુ મહેનતુ છો, તમે બહુ ઈમાનદાર છો, એટલે હું તમને જે છે એ ખાલી જમીન પર કામ કરવા માટે નહીં રાખીશ, જમીન તમને જ આપી દઈશ. પછી એમાં જે ખેતી થાય, એમાં જે ઘઉં ઉગે, એમાં જે ફસલ થાય, એ બધું તમારું. એટલે અજાનીગ્રામે આ તો એવી વાત થઈ કે રોજ કોઈને આપણે માછલી આપીએ, મછલી કોઈને રોજ આપણે મચ્છી આપીએ, એના કરતાં એને મછલી પકડતા શીખવાડી દઈએ તો પછી એનું કામ થઈ જાય ને. આ રીતે એ કહે છે કે જમીન પર મારા તારે કામ નથી કરવાનું, હું જમીન જ તારા નામ કરી દઉં છું, તું ખેતીવાડી કરીને જે ફસલ થશે એ તારી. હવે આ મોહમ્મદ કરબલાઈ કાઝિમ આવે છે સારું ગામડે, એને જમીન મળી જાય છે, અલ્લાહનો શુક્ર અદા કરે છે અને પરવરદિગારને કહે છે કે પરવરદિગાર તે મને આ નહેમત આપી છે કે જેના પર હવે મારે ખેતી કરવાની છે, તો હું નિયત કરું છું કે આ વર્ષે જે ફસલ થશે ને એમાંથી અડધો ભાગ, હાલાકી ઝકાત તો તમને બધાને ખબર છે કે નિસાબ અલગ હોય છે, એનો ઓછો હોય છે, એનો એટલો બધો નથી હોતો, પણ એ તો નિયત કરે છે કે અડધી અડધ હું જેટલી બી મારી નીપજ થશે, જે કાંઈ મને મુનાફો થશે, એ બધું જ હું ફોકરાઓને મિસ્કીનને આપી
આપી દઈશ, હું બધું ફોકરાઓને મિસ્કીનને અડધું જે કાંઈ મને માલ મળશે, જે કાંઈ મારી પેદાવાર થશે હું બધું તકસીમ કરી દઈશ, આવી નિયત કરે છે. અને એ જ વર્ષે એની ખૂબ સારી ફસલ થાય છે અને એને ખૂબ જે છે એ મુનાફો થાય છે, ખૂબ વધારે એ જે છે એ ફસલ થાય છે. અને જ્યારે વેચે છે ને અડધો માલ ફોકરાઓમાં તકસીમ કરે છે તો ખરેખર એને જે છે એ ખૂબ જ ત્યારે એને જોવે છે એની બરકતને, કે એટલી બધી બરકત થઈ છે કે ફરીવાર હવે જ્યારે બીજી વખત ખેતી કરતો હોય છે ત્યારે બધા ફોકરાઓને ખબર પડી જાય છે કે આ આપણને આપશે. હવે બીજી વખત જ્યારે એ ફસલ પર કામ કરતો હોય છે, એક દિવસ બહુ ગરમીનો દિવસ હોય છે, ખૂબ તડકો હોય છે અને એ બહુ જ કામ કરે છે, હવે એનાથી બરદાશ્ત ન થતો, એને એમ થાય છે કે આજનો દિવસ બહુ તડકો છે, હું ઘરે વયો જાઉં, એટલે એ બધું જે છે એ મૂકીને ઘરે જતા હોય છે. ત્યાં એવું થાય છે કે રસ્તામાં એક ફકીર મળે છે. ફકીર કહે છે કે મોહમ્મદ કરબલાઈ કાઝિમ, આ વખતે તમે અમને કાંઈ અતા ન કર્યું, તમારી પાસેથી અમને કાંઈ મળ્યું નથી. આ કહે છે કે ભાઈ ઇતમિનાન રાખો, હજી તો હું કામ કરું છું, હજી તો દાણા અને ભૂસા અલગ કરવાના છે, પહેલાં દાણા ભૂસો અલગ કરું, બજારમાં જઈને વેચું, પછી તમને તમારો હક મળી જશે, તમે બધા ઇતમિનાન રાખો, હું બધાને અતા કરીશ. પછી એ ભાઈ તો વયા જાય છે ઇતમિનાનથી કે ના આ ફકીરનો હક તો અદા કરશે, પણ આમને એમ થાય છે કે કદાચ આ માણસ બહુ વધારે જરૂરતમંદ લાગે છે, કદાચ એને વધારે જરૂર હશે તો લાવ ને અત્યારે પાછો જાઉં, પાછો કામ કરું, પાછો દાણા અલગ કરીને અત્યારે એને આપી દઉં, જેથી કરીને એને પૈસાની જરૂર હોય તો એ કામ કરી શકે. એટલે પાછા આવે છે, કામ કરે છે, દાણા અને ભૂસો અલગ કરે છે અને વિચાર કરે છે કે દાણા બી આપી દઉં ને ભૂસો બી એના જાનવર માટે આપી દઉં. એ બધું બેગમાં ભરે છે અને એનો બનાવે છે આખું બેગ, લે છે મોટી, એકમાં ભૂસો અને એકમાં જે છે એ ભરે છે દાણા ને બધું એના રાખે છે કાંધા પર અને પછી એના ખંભા પર રાખીને ચાલે છે. હવે એ ચાલતા હતા ત્યારે એક એવી જગ્યા આવી કે જે ઝિયારત ગાહ છે, જ્યાં ઝિયારત થાય છે અને 40 અખ્તરાનિયા 40 કબરો છે અને ત્યાં પણ જે છે એ સાહેબઝાદાની બી કબર છે, અબ્દુલ સ્વાલેની બી કબર છે અને અહીં બીજા શહેજાદાની બી કબર છે. હવે જ્યારે શહેજાદાની કબર જે છે એની પાસે જાય છે અને બહુ થાકી ગયા હોય છે એટલે પોતે જે છે એ શું કરે છે કે એણે જે બધું દાણા ને ભૂસા ભર્યા હતા એ એક કોર મૂકી દે છે અને બેસે છે. ત્યાં બે લોકો આવે છે, બે ઇન્સાન આવે છે, આવીને એ લોકો કહે છે કે મોહમ્મદ કાસિમ તમે ઝિયારત કરવા નહીં આવશો, અમારી સાથે આ સાહેબઝાદા શહેજાદાઓની કબર છે, તમે ઝિયારત કરવા નહીં આવશો. તો મોહમ્મદ કાસિમ કહે છે કે એક ફકીરને બહુ જરૂરત છે, એને દાણા ને ભૂસો હું આપી દઉં, પછી હું ફાતિઓ પડવાને ઝિયારત પડવા જઈશ. આ લોકો કહે છે કે નહીં, પછી તો તમે જશો તે અમારા સાથે તમારે આવવું જ જોઈએ, ચાલો અમારી સાથે તમે ઝિયારત બી કરજો અને ફાતિઓ બી પડજો. મોહમ્મદ કાસિમ બે જે બેગ હતી ત્યાં મૂકે છે અને પોતે અંદર જાય છે. હવે આ બંને શખ્સિયત જે છે એ લોકો ઝિયારત પડતા હોય છે. મોહમ્મદ કાસિમ કોઈ દિવસ મદ્રેસામાં તો ગયા નથી, એને કહે છે તમે બી પડો. આ કહે છે હું તો કોઈ દિવસ મદ્રેસામાં નથી ગયો, આ અરબી લખાણ મને નહીં ફાવશે, મને નથી આવડતું ઝિયારત પડતા, હું જે છે એ નથી વાંચી શકતો. તો એક માણસ એમાંથી આગળ આવે છે, એના છાતી પર હાથ રાખે છે અને એને કહે છે કે મોહમ્મદ કાસિમ વાંચો તો શું લખેલું છે અને મારી સાથે આયત પડો. હવે આ કહે છે કે એની સાથે જ્યારે હું એ આયત પડતા હતા હું પણ એની સાથે સાથે આયત પડતો હતો અને મેં ઉપર જોયું તો અરબીનું બધું લખાણ વાંચવા માંડ્યું. મને કોઈએ શીખવાડ્યું નહોતું એટલે મને તો એટલું બધું અજબ થયું કે હું કોઈ દિવસ કાંઈ મને આવડતું નહોતું, આ બધું લખાણ મને કેમ આવડવા માંડ્યું ને આ ભાઈ જે આયતો પડે છે, હાલાકી મેં તો કોઈ દિવસ કુરાન જ નહોતું પડ્યું તો મને કેમ કુરાન જે છે એ આવડી ગયું. એ બધું વિચાર કરતો કરતો હું એ લોકોને કંઈક પૂછવા જાઉં છું કે ભાઈ તમે લોકો કોણ છો, ત્યાં જોયું તો એ બે શખ્સિયત ગાયબ થઈ ગયા હતા અને હું બેહોશ થઈને પડી ગયો. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર, મોહમ્મદ વાલે મોહમ્મદ વજ્જિલ ફરજહુમ જિંદાબાદ જિંદાબાદ મુર્દાબાદ મુર્દાબાદ તો અઝાને ગિરામે આપણે વિચાર કરીએ કે ખરેખર એ
માણસ જે છે એ જ્યારે હોશમાં આવે છે ત્યારે સમજી જાય છે કે એ ખરેખર જે છે એને આખું કુરાન હિફ્ઝ થઈ ગયું છે અને એ બે શખ્સિયત એને સમજાણીની કોણ છે. એટલે એ બેગ જે દાણાને ભૂસાની હતી લે છે અને જેમ જેમ આગળ વધે છે જોવે છે તો બધી કોર એને વંચાવવા માંડ્યું, અરબીમાં બધું વંચાય છે. એટલે એ તરત જ ઘરે જાય છે. લોકો પૂછે છે શું થયું શું થયું, એ કહે છે કાંઈ નહીં. અને પછી આગળ જાય છે અને પોતે જ્યાં ત્યાંના પેશ નમાઝ હતા સાબિર અલ ઇરાકી એમની પાસે જાય છે, એમને બધી વાત કરે છે. પહેલાં તો બધું સાંભળે છે અને પછી કહે છે કે તમે સપનું તો નથી જોયું ને? એ કહે છે ના ના સપનું નથી જોયું, જાગતો હતો, આ બધું મારી સાથે બનાવ બન્યો છે. તમે પૂછો મને કુરાન આવડી ગયું છે? તો કહે છે કે અચ્છા. કુરાન લે છે અને કેટલાય સૂરા પૂછે છે, બધા સૂરાના સાચા બધું જેટલા સૂરા પૂછે છે બધા આવડી ગયા. અને અમુક સૂરા આગળથી પૂછે છે તો પણ આવડે છે, પાછળથી પૂછે છે તો પણ આવે છે, વચ્ચેથી પૂછે છે તો પણ આવે છે. એટલી પરીક્ષા લીધી, એટલો ઇમ્તિહાન લીધો, બધું જ આવડવા માંડ્યું અને આખું કુરાન આવડી ગયું. એટલે સાબિલ અર ઇરાકી જે યાના પેશ નમાઝ હતા એ કહે છે કે અલ્લાહની રહેમતનો નુઝુલ તમારી પર થયો છે, તમને ખરેખર આખું કુરાન હિફ્ઝ થઈ ગયું છે. આ વાક્યો તમે જે બયાન કરો છો એની પરથી ખબર પડે છે કે ખરેખર જે છે એ અલ્લાહની રહેમતનો નુઝુલ થયો છે, તમને આખું કુરાન હિફ્ઝ થઈ ગયું છે. અને આ વાક્યો એટલો મશહૂર થયો, એટલો મશહૂર થયો કે જગ્યા જગ્યાથી મોટા મોટા આલિમો એની કસોટી કરવા માટે, એનું ઇમ્તિહાન, એની પરીક્ષા લેવા માટે આવતા હતા અને અલગ અલગ રીતે એમની પરીક્ષા કરતા હતા. પણ એ બધી જ પરીક્ષાઓમાં જે છે એ બધા જ જવાબો આપતા હતા. કોઈ આગળથી કુરાન પઢાવે, કોઈ પાછળથી પઢાવે, કોઈ ઉપરથી પઢાવે, કોઈ બીજી આયતો લાવીને મૂકે અને કહે કે આ કુરાન છે કે નહીં, આ બધી જ પરીક્ષાઓ જે છે એને આપી અને બધી જગ્યાએ એટલા મશહૂર થઈ ગયા, એટલા મશહૂર થઈ ગયા કે આ મોહમ્મદ કાઝિમ કરબલાઈને આખું જ કુરાન હિફ્ઝ છે. તો અઝીઝો એક સાધારણ માણસ હતા, એ સાવ જ ગરીબ માણસ હતા, ખેતર પર કામ કરતા હતા. આટલી મોટી ખુદાની ઇનાયત શા માટે થઈ? આપણે એમને સાંભળ્યું કે શિયા એ છે કે જેની પાસે સૌથી વધારે ઇલ્મ હોવું જોઈએ. તો આપણે એવું નહીં વિચારવાનું કે હવે ક્યાં બેન, હવે તો હું મારેથી કેવી રીતે ઇલ્મ હાસિલ થશે, હવે મારું શું થશે. એની જેટલું ઇલ્મ મળ્યું છે એની પર તમે અમલ કરશો એટલે વધારે ઇલ્મ તમને મળશે. આ વાક્યથી ખબર પડશે કે મોહમ્મદ કાઝિમને જે ઇલ્મ મળ્યું હતું એની પર શું કર્યું, એણે અમલ કર્યું. અને એણે ઇસ્લામના જે કાંઈ ફરમાન હતા, શિયા એ જ હોય છે કે જે ઇસ્લામે બતાવ્યું છે એ જે વાજિબ છે એની પર બધું જ અમલ કર્યું એણે. અને એના માટે એણે ગામ છોડી દીધું, એનું ઘર છોડી દીધું, હિજરત કરી, તકલીફો વેઠી, પણ અમ્ર બિલ મારૂફ કર્યું, નહીં અનિલ મુનકર કર્યું. અને દીનમાં જે સાબિત કદમ રહ્યા એટલે અલ્લાહની રહેમતનો નુઝુલ થયો. કે જ્યારે આપણે દીન પર સાબિત કદમ ચાલીએ ને તો અલ્લાહ જે છે એ ખરેખર આપણી સાથે હોય છે, એની રહેમતનો નુઝુલ આપણા પર કરે છે. કેમ કે જ્યારે આપણે ફરમાબદાર હોઈએ છીએ ને અઝાને ગ્રામી, ત્યારે આપણો મરતબો જ બુલંદ થઈ જાય છે. તો આ મોહમ્મદ કાઝિમ કરબલાઈ કે જેણે મિસાલ કાયમ કરી દીધી કે જો શિયા આવા હોવા જોઈએ અને કોઈ દિવસ નાઉમેદ નહીં થવાનું, એક મજલિસ અગર એક આલિમે દીનની તબલીગ એને બદલી શકે છે તો આપણે બી બદલાઈ જશું. આપણે એવું ન વિચારવું જોઈએ કે હવે કેમ થશે ને મને કાંઈ નથી આવડતું. નહીં, કરબલાઈ કાઝિમને અગર આખું કુરાન હિફસાઈ ગયું છે, એને આટલું બધું જે છે હિદાયત થઈ ગઈ છે, તો ઇન્શાલ્લાહ આપણે પણ અહલે બૈત અલે સલામનો રસ્તો અપનાવવો જોઈએ. કુરાન અને અહલે બૈતથી તવસ્સુલ કરવું જોઈએ. ઇન્શાલ્લાહ આપણે અગર તવસ્સુલ કરશું અને એમની પાસે માંગશું તો ખરેખર આપણને પણ હિદાયત જરૂર મળશે અને આપણને સાચે રસ્તા પર ચાલવા માટે ખુદા ખુદ હિદાયત કરશે. પણ અઝીઝો શિયા એ હોય છે કે જે કુરાનને અહલે બૈત પર હંમેશા અમલ કરે છે. અને આ જ અહલે બૈત અલેમુસલામ ખરેખર જે છે એ આ એવા દિવસો છે કે આપણને યાદ આવે છે કે અહલે બૈત અલેમુસલામ આટલી બધા મસાયબમાંથી પસાર થઈ રહ્યા હતા પણ દીને શરિયત પર કેવો અમલ કરી રહ્યા હતા. કે જ્યારે શામે ગરીબા આવી, એ શામ કે જે શામ કોઈ દિવસ નહીં આવી હશે, એ શામે ગરીબા કે જ્યારે ખૈમા બળી રહ્યા છે, ચાદરો લૂંટાઈ રહી છે, અને એવા વખતે કે જ્યારે ઘર એવી રીતે જે છે કોઈનું બરબાદ થઈ ગયું હોય, તો આપણે વિચાર કરીએ કે શું એ શરિયતની વિચાર કરશે પાબંદીનો? પણ જનાબે ઝૈનબ સલામુલ્લાહ પર આપણા લાખો દુરૂદો સલામ કે અહીંયા ખાઈમાં બળી રહ્યા છે, અહીંયા ચાદરો છીનવાઈ રહી છે, અને મસલો ચોથા ઇમામ અલી સલામને શું પૂછે છે? સૌથી પહેલો મસલો કોણ પૂછે છે? આલિમાએ ગયરે મોહલ્લેમાં પૂછે.
પહોંચે છે. અને આ આલેમાં ગયરે મોલેમાં કે જેને પાસ કોઈ પાસે ઇલ્મ લીધું નથી પોતે મોલિમ છે, પણ એ ચોથા ઇમામને મસલો પૂછે છે કે અમારી ચાદરો છીનવાઈ ગઈ છે તો હવે અમે શું કરીએ, શું અમે ખૈબામાંથી બહાર નીકળી જઈએ કે બળીને મરી જઈએ. અને આ જ બીબીઓ અરે કૂફાની મંઝિલો પર રવા દવા છે. હા આઝાદારો, આ ચહલુમના દિવસો ચાલી રહ્યા છે કે જ્યારે કાફલો કૂફા તરફ રવાનો થયો, અરે જ્યારે રવાના થાય છે તો એક મંઝિલ આવે છે કે જ્યાં ઇમામ હુસેનનું માથું જે નેઝા પર હતું ને, અરે નેઝો જમીનમાં ખૂંચી ગયો. અરે હાય શિમર, મલુને બહુ કોશિશ કરી પણ જ્યારે નેઝો ન નીકળ્યો, હાય શિમર તાઝિયાનો લઈને આવ્યો. આવીને ચોથા ઇમામ ને કે જય આબિદે બીમાર, બતાવો તમારા બાબાનું સર આગળ કેમ નથી વધતું. એક વખત જ્યારે અરે ચોથા ઇમામ જોવે છે ત્યારે હથકડીને બેડીઓ, અઝાદારો વિચાર તો કરો હથકડી અને બેડી કેવી ગરમ થઈ જતી હશે. એવામાં ચોથા ઇમામ ધીરે ધીરે ચાલતા ચાલતા બાબા પાસે આવે છે. એ બાબા, હવે તાઝિયાનાની માર નથી સહન થતી. એ બાબા, તમે બતાવો તમારું માથું કેમ આગળ નથી વધતું. અરે સરે મુબારકે મોલા હુસેન માંથી અવાજ આવી, મારી સકીના પડી ગઈ છે. એ સૈયદે સજ્જાદ, આ યતીમ દીકરી કાફલાથી બિછડી ગઈ છે. અરે હા ઝાદારો, જનાબે ઝૈનબ ઉમ્મે કુલસુમ સાંભળે છે, એક વખત જલ્દીથી દોડે છે અને સકીના સકીના અવાજ આપતા આપતા ગોતે છે. ત્યાં શું જોવે છે કે એક બુરખા પોશ મોઝમા છે, કાળા બુરખામાં અરે બેઠા છે અને જનાબે સકીના એના ખોળામાં છે. અને જનાબે સકીનાને દિલાસો આપી રહ્યા છે અને જનાબે સકીનાના માથા પર હાથ ફેરતા ફેરવતા અરે પોતે એને વાલ કરી રહ્યા છે. અને જનાબે સકીના ફરિયાદ કરી રહ્યા છે, અરે મારા બાબા ક્યાં છે, અરે હાય મારા ચચા અબ્બાસ ક્યાં છે, અરે ચાલતા ચાલતા મારા પગમાં છાલા પડી ગયા છે, અરે હાય ગરમ રેત પર એટલું ચલાવ્યું છે કે મારા પગ જખમી થઈ ગયા, મારા કાનની બાલીઓ છીની લીધી છે, મારા કાન જખમી છે. અરે હાય, જ્યારે જનાબે સકીના બેન કરી રહ્યા હતા, મોઝમ્મા માથા પર હાથ ફેરવી રહ્યા હતા, વાલ કરી રહ્યા હતા, અરે જનાબે ઝૈનબે ઉમ્મે કુલસુમ આગળ વધ્યા અને કીધું કે મોઝમ્મા તમે કોણ છો, અરે આ યતીમ દીકરીને તમાચા અને તમાચા જ મળ્યા છે. અરે હાય, કોઈ આનેથી મોહબ્બતથી પેશ નથી આવતું પણ અમે તમારો આભાર માનીએ છીએ. અરે તમે કોણ મોઝમ્મા છો કે તમે એટલું બધું પ્રેમ કરી રહ્યા છો, તમે વાલથી હાથ ફેરવી રહ્યા છો. એક વખત અરે બુરખા પોશ બેબી કહે છે કે તમે મને ન ઓળખી મારી દીકરીઓ, અરે માં છું તમારી. હાય, જ્યારે માનું નામ સાંભળ્યું, અરે હાય સાધારો દુઆ કરીએ કે ખુદા આપણા વાલેદૈનને સેહત સાથે તવીલ ઉમર આપે અને જેના વાલેદૈન દુનિયાથી ચાલ્યા ગયા ખુદા એની મગફરત કરે. માનું નામ સાંભળીને દીકરીઓને બધું જ યાદ આવી ગયું. મેં કલસુમ કહે છે કે અમ્મા હર્યું ભર્યું બાગ કરબલાના બનમાં લૂંટાઈ ગયું, તમારો લીલો ચંબગીચો વીરાન થઈ ગયો, હવે આવ્યા છો અમ્મા બધું વીરાન થઈ ગયું છે. એક વખત અરે જનાબે અમે કુલસુમ કહે છે, અમ્મા કેટલા વર્ષો થઈ ગયા, આટલી વખતથી અમે તમારા ચહેરાની ઝિયારત નથી કરી, એક વખત ઝિયારત તો કરાવી દો. અરે માં ના પાડે છે કે એ બેટા તમે મારો ચહેરો નહીં જોઈ શકો, અરે તમે જીદ ના કરો ઝિયારતની. અરે પણ દીકરીઓ ઘણી ઘણી કહે છે કે ના અમ્મા, અરે ઘણા વર્ષો થઈ ગયા, એક વખત ચહેરાની ઝિયારત કરાવો. હવે જો નકાબ ઉલટે છે તો મે કુલસુમની ચીખ નીકળી જાય છે, માં તમારો ચહેરો લાલ કેમ છે, તમારા વાળ લોહી ભરેલા કેમ છે. અરે માં તડપીને કહે છે કે જે માની ખોળામાં, અરે એના જ દીકરાને ઝભા કરી નાખવામાં આવ્યો, અરે જે દીકરાનો કત્લ કરી દેવામાં, અરે એ માના, અરે માથા પર ખૂન ન હોય તો શું હોય, અરે ઈ માના મોઢા પર અરે ખૂન ન હોય તો શું હોય. અલાલ અનતુલ્લાહે અલલ કૌમિ ઝાલિમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. યા અલ્લાહ હો, યા રહેમાન હો, યા રહીમ.
या मुकल्लिबल कुलूबे सब्बित कल्बी अला दीनिक अल्लाहुम्मा सल्ले अला मुहम्मद व आले मुहम्मद व अज्जिल फरज। परवरदिगार तने वास्तो मुहम्मद व आले मुहम्मद नो इमाम जमाना ना जहूर मा ताजील फरमाओ, इमाम ना जहूर मा सहलो आसानी फरमा, इमाम ने पहली आवाज़ पर लब्बे कहवानी तौफीक इनायत फरमा, एना आवान अंसार ताबे फरमा अबदार शियमती करार देजे। परवरदिगार मारा करीम आका मारा रहीम मौला में तारी पसे कर गरी ने दुआ करिए छे कि कोरोना वायरस नी वबा ने परवरदिगार निस्तो नाबूद करी दे। हर एल बैत ना चाहवाड़ा ने हिफ्स अमान नसीब फरमा, हर एल बैत ना चाहवाड़ा रा माथा पर दे आफत भला रंज गम परेशानी मुश्किलों मुसीबतों ने दूर करी दे। ए परवरदिगार हर बीमार ने शिफाए आजला कामिला इनायत ता फरमाओ। ए परवरदिगार अमने वसी हलाल तैयब होता है रूहानी ने जिस्मानी रिस्क इनायत ता फरमाओ, आज रिस्क ने तारी राह में खर्च करवानी तौफीक इनायत ता फरमाओ। ए परवरदिगार मारा करीम आका मारा रहीम मौला अमे तारी पासे अर्ज करिए छे के आप फर्श पर थी उठे पहला अमारा ना अमारा मरहूमीन ना गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा, अने खुसूसी तौर पर अमे दुआ करिए छे अमने बद्दा ने हज्जो ज़ियारत थी मुशर्रफ फरमाओ। बानी मजलिस हाजरी मजलिस हरेक नी दिली तमन्नाओं ने पूरी करी दे, हरेक नी दुआओं ने मुस्तजाब करी दे। रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउन अलीम। बाबा से बलन सूरे फातिहा। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अलहम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिक यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन अहदिनस सिरातल मुस्तकीम सिरातल लदीना अनअमता अलै गैरिल मगरूबे अलैहिम वलद्दाल्लीन।